नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान गुरुकुल डिजिटल प्लेटफॉर्म पर स्वागत है तमारा बधन। गई काले आपणे सोलंकी वंश जे छे ए जोता था। सोलंकी वंश नी अंदर मोस्ट ऑफ आपणे जोयुं तुं एटले के पांच वंश पांच राजाओ जे छे सौथी पहेला आपणे जोया था। सोलंकी वंश ना पांच राजाओ जे छे आपणे सौथी पहेला जोया था। सौथी पहेला जोयो तो मूळराज, मूळराज पछी जोयो तो चामुंडराज। ચામુંડરાજ છે એમને ત્રણ પુત્ર હતા મિત્રો, વલ્લભરાજ, નાગરાજ અને દુર્લભરાજ। ગઈકાલે આપણે આની ચર્ચા કરી હતી અને રેકોર્ડેડ લેક્ચર હતો, આજે પણ રેકોર્ડેડ લેક્ચર છે। આજે પણ એવું થશે મિત્રો, તમે જે કમેન્ટ્સ કરશો કે મેં વાંચી તો શકશું ભવિષ્યમાં, પણ તમને આન્સર ઓન ધ સ્પોટ નહીં આપી શકીએ। તમને કીધું એ પ્રમાણે કે ઘણીવાર અમારા પણ શેડ્યુલ જે છે ટાઈટ હોય છે, અથવા અમે બહાર ગામ જવાના હોય એવું કંઈ હોય તો અમે રેકોર્ડેડ કરી નાખતા હોય, કે જેથી કરીને તમને રેગ્યુલર જે હેબિટ પડી ગઈ છે, બરાબર, સોમથી શનિ અથવા સોમથી રવિ અથવા સોમથી ગુરુમાં સવારે 9:30 વાગે હિસ્ટ્રીનો લેક્ચર, તમે ડેલી આવી જ જાઓ, બરાબર ને। આવી જ ટેસ્ટ સિરીઝ, આવી જ જે છે લેક્ચર સિરીઝ જે છે આગલા 1 મહિના અથવા તો 20-25 દિવસ સુધી રહેશે, જ્યાં સુધી તમારો ગુજરાતનો સંપૂર્ણ ઇતિહાસ પૂરો ન થાય। યાદ રાખજો, અમારા દ્વારા કમિટમેન્ટ આપવામાં આવેલું છે કે ગુજરાતનો ઇતિહાસ તમને આખે આખો આ પ્લેટફોર્મ ઉપર કરાવીશું, ને એ એવો એવો ઇતિહાસ કે જે ક્લાસ 1-2 લેવલે છે, ભવિષ્યમાં તમારે ક્યારે એટલે ક્યારે ક્લાસ 3 લેવલે અથવા 1-2 લેવલે ક્યારેય જરૂર નહીં પડે। આ ઇતિહાસ તમે એકવાર કરશો 99% કેસો વાંધો નહીં આવે। આ ઉપરાંત આપણે ટેસ્ટ સિરીઝ પણ ચલાવીએ છીએ, જેમ કે ગયા રવિવારે સૌથી પહેલાં પહેલો ટોપિક આપણે જે ચલાવ્યો હતો પાષાણ સિંધુખીણની સંસ્કૃતિ, ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની મસ્ત ટેસ્ટ લીધી હતી, 28-30 ક્વેશ્ચન કર્યા હતા। તો શનિ રવિ એવો પણ પ્લાન છે કે જ્યારે જ્યારે ટાઈમ મળતો જાય એમ તમારી ટેસ્ટ સિરીઝ લેતા જાય। સૌથી પહેલાં પાષાણી, સૌથી પહેલાં સિંધુખીણ સંસ્કૃતિને લીધી હતી, નેક્સ્ટ ટાઈમ આપણે ગુજરાતનું નામકરણ પૌરાણિક યુગ એમની લેશું, એ પછી આગળ મૌર્ય વંશ ગુપ્ત વંશની લેશું, પછી મૈત્રક, પછી અનુમૈત્રક, પછી ચાવડા, સોલંકી, આ રીતના એક પછી એક ટેસ્ટ સિરીઝ પણ ચાલશે। ચલો મિત્રો ફટાફટ રિવાઇઝ કરી લઈએ, બરાબર, પછી આપણે આગળ વધીએ। સોલંકી વંશની સ્થાપના કઈ રીતના થાય એ તમને ખ્યાલ છે, મેન વ્યક્તિ કોણ હતા, મૂળરાજ સોલંકી। મૂળરાજ સોલંકીએ શું કર્યું હતું, મામા સામંતસિંહ ચાવડાની શું કરી હતી, હત્યા કરી હતી। અંતિમ રાજા ત્રિભુવનપાળ બીજો, રાજધાની હતી અણહિલપુર પાટણ, બરાબર, 942-1244ના અરસાની અંદર એમનો સમયગાળો છે। ગુજરાતનો સુવર્ણયુગ શું છે, સુવર્ણયુગ એની આપણે ચર્ચા કરી હતી દયાશ્રી પ્રબંધ ચિંતામણી ગ્રંથમાંથી માહિતી મળે। મિત્રો આ અત્યાર સુધી આ પ્રશ્ન નથી પૂછાણો, હવે પૂછાવાની સંભાવના, પ્રશ્ન તમને પૂછી શકે સોલંકી વંશની માહિતી નીચેનામાંથી કયા ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે। સોલંકી વંશની માહિતી નીચેનામાંથી કયા ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે, દયાશ્રી ને પ્રબંધ ચિંતામણી। પ્રશ્ન 100% પૂછાય, દયાશ્રી કોને લખેલો છે, હેમચંદ્રાચાર્ય, કોણ લખેલો છે, હેમચંદ્રાચાર્ય, બરાબર। આ વિસ્તાર કયા નામથી ઓળખાતો, ગુર્જર દેશ તરીકે ઓળખાતો, અને ગુર્જર દેશ ઉપરથી અહીંના જે રાજા છે એ કયા નામથી ઓળખાતા, ગુર્જર નરેશ। મિત્રો કયા નામથી ઓળખાતા, ગુર્જર નરેશ। ગુર્જર દેશમાંથી આગળ જતા નામ શું થાય છે, ગુજરાત। આમાં પણ કહાની છે યાદ રાખજો, ગુર્જર હતું એમાંથી આગળ જતા ગુર્જર પ્લસ અત શબ્દ લાગે છે, અત એવું કહેવાય છે, અલબરૂની છે, અલબરૂની જ્યારે ગુજરાતની મુલાકાત આવે છે, યાદ રાખજો મોહમ્મદ ગજનવી છે, મોહમ્મદ ગજનવી તેની સાથે એક લેખક તરીકે આપ્યા હતા અલબરૂની, એ જ્યારે ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે એ અત પ્રત્યય લગાડે છે, ઇવન આરબ લોકો છે, આરબ લોકો એ અત પ્રત્યય લગાડે છે, એટલે આ રીતના નામ થતું હતું ગુર્જર રાત। આગળ જતા અપભ્રંશ થઈને રેપ નીકળી ગયો, નામ શું પડી ગયું, ગુજરાત। આ રીતે કંઈક નામ થયેલું છે। ગુજરાતનો સૌ પ્રથમ ઉલ્લેખ જે છે એ કાનડદે પ્રબંધ, કાનડદે પ્રબંધ ગ્રંથમાં છે, જે પદ્મનાભે લખેલો છે। આમ જોવા જઈએ તો સૌથી પહેલા પેલો ઉલ્લેખ આબુરાસમાં છે, વ્યવસ્થિત રીતે ઉલ્લેખ કાનડદે પ્રબંધમાં છે। આબુરાસ જે છે એ ક્યાંક ને ક્યાંક પલહણ જે છે, પલહણ એમને એમને લખેલું છે, અને આ પદ્મનાભે, પેલા આબુરાસ યાદ રાખવાનું અને વ્યવસ્થિત ઉલ્લેખ કે, બરાબર, તો યાદ રાખવાનું કાનડદે પ્રબંધ। સિક્કા ઉપરથી તમને એમનું મટીરિયલ ખબર પડી જવી જોઈએ, હવે તમે એટલા હોશિયાર થઈ જવા જોઈએ કે સિક્કા ઉપરથી તમને એનું મટીરિયલ ખબર પડી જાય, આ કાંસાનું લાગે છે, ઓન પેપર બતાવેલું નથી કે કયું મટીરિયલ હશે, પણ આ કાંસું લાગે છે, આ થાંબુ લાગે છે, સોલંકી સામ્રાજ્યનો વિસ્તાર જો
શરૂઆતમાં જે છે આખું ગુજરાત હતું, પછી આગળ જતા વધે છે. આર્યુ ગુજરાત સોલંકીસ છે. સંસ્કૃત શબ્દમાં ચોલુક્ય કહેવાતા, ચોલુક્ય. ગુજરાતમાં સોલંકી કહેવાય. ચુલુક કે ચુલક પરથી નામ પડેલું હોવાનું અનુમાન છે. ચુલુક નો અર્થ થાય ખોબો. શું અર્થ થશે મિત્રો? ખોબો. ચુલુક અથવા ચોલુક્ય, સુલકે, સોલંકી, આ રીતે એનું અપભ્રંશ થી નામ થયેલું છે. ચુલુક માંથી ચોલુક્ય, ચોલુક માંથી સોલકે, સોલક માંથી સોલંકી. ગુજરાત શબ્દનો પહેલવહેલ પ્રયોગ, ગુજરાત શબ્દનો પહેલવહેલ પ્રયોગ 13મી સદીમાં આબુરસમાં થયેલો છે. પછી કેવા થાય? કાનડદેવ પ્રબંધ. સાડા 500 વર્ષ સુધી અણહિલપુર, અણહિલપાડુ પાટણ જે છે એ રાજકીય પાટનગર રહેલું હતું. તો પ્રશ્ન પૂછે કે ગુજરાતમાં સૌથી વધુ સમય પાટનગર તરીકે ક્યુ રહેલું છે? તો અણહિલપુર પાટણ અથવા પાટણ સૌથી વધુ સમય. મિત્રો યાદ રાખજો, અણહિલવાડ પાટણ પહેલા ત્યાં લખારામ નામે જૂનું વેરાન સ્થળ હતું. તો આ પ્રશ્ન પૂછી શકે કે અણહિલપુર પાટણ જે છે એ પહેલા ક્યાં નામથી ઓળખાતું? લખારામ, લખારામ તરીકે ઓળખાતું. અણહિલપુર પાટણ જે છે એનો નાશ કઈ રીતના થયો એવું મને છે? આ શહેર ડિસ્ટ્રોય કઈ રીતના થયું હોય એવું મને છે? તો કે સરસ્વતી નદીમાં પૂર આવવાના લીધે, અથવા ક્યાંક ને ક્યાંક અફઘાનોના, અથવા તો એવું કહી શકે જે અલ્લાઉદ્દીન ખિલજી હતી એની ફોજના લીધે, બરાબર, અથવા મુસ્લિમ ફોજના લીધે આપણે એમ કહી શકીએ. અલ્લાઉદ્દીન ખિલજી ત્યારે નહોતા, પછી આવશે, બરાબર, પૂરના લીધે અથવા તો ફોજના લીધે. એમ આગળ તમને ક્યાંક જોવા મળશે જ તે લખેલું છે. ખલજી ફોજ, ખલજી ફોજ પહેલા પણ આક્રમણ થઈ ગયા છે, જો કે આરબની અથવા તો અફઘાનના હુમલા આપણે કહી શકીએ. સ્થાપત્ય, જો આ ખાસ શબ્દ સાંભળજો, સ્થાપત્ય, શિલ્પ, કલા, ભાષા, સાહિત્ય, સંપ્રદાય. સ્થાપત્ય, શિલ્પ, કલા, ભાષા, સાહિત્ય, સંપ્રદાય વગેરે ક્ષેત્રોમાં ગુજરાતને મહત્વની પ્રગતિ સાધી. તેથી આ જ કારણે ગુજરાતનો શું કહેવાય મિત્રો? સુવર્ણયુગ કહેવાય છે. મૂળરાજ સોલંકીનો જન્મ ક્યાં થયો? તો મિત્રો મૂળ નક્ષત્રમાં. ક્યાં નક્ષત્રમાં થયેલો છે? મૂળ નક્ષત્રમાં. પિતા કોણ હતા? કનોજ પ્રત્યાર રાજ્યમાં ગુર્જર દેશનો સામંત. અમુકમાં ગુર્જર દેશનો સામંત લખેલું છે, અને અમુકમાં એવું કહે છે ચાલુક્ય વંશના રાજા હતા. એ પોતે ચાલુક્ય વંશના રાજા મહારાષ્ટ્રના. આપણે બંને યાદ રાખવાનું, જોકે વિવાદિત છે, એટલે પ્રશ્ન પૂછાશે ત્યારે બંને સાથે નહીં હોય. માતા કોણ હતા? લીલા દેવી. સામંતસિંહના શું હતા? બહેન. જ્યારે આની પત્ની જે છે, પત્નીનું નામ હતું માધવી. ચાહમાન વંશના હતા. ઉપાધિ પરમ ભટ્ટાર્ક, મહારાજા ધીરાજ પરમેશ્વર, આ રીતની ઉપાધિ મળેલી છે. લગ્ન કોને યારે થયા હતા? માધવી આરે. મૃત્યુ ક્યાં થયું? સિદ્ધપુરમાં. યાદ રાખજો, સિદ્ધપુર જે છે શહેર વસાયું, અને બીજું સિંહોર. ઓલરેડી હતું તો ખરી, પણ એમાં સુધારા વધારા કર્યા, વધાર્યું. કશ્મીરના પંડિતોને બોલાવ્યા હતા, કશ્મીરી પંડિતો. સારસ્વત મંડળ તથા સત્યપુર મંડળ પર રાજ્ય કરતા હતા. સારસ્વત મંડળ અને સત્યપુર મંડળ. મિત્રો ફરી પાછું યાદ દેવડાવ, સોલંકી વંશ છે. આજે ત્રીજો દિવસ છે, હજી બને કે બે દિવસ ચાલે, ચાર પાંચ દિવસ ચલાવવાનું છે. કેમ કે જેટલું ડીપમાં જવાય ને એટલું ડીપમાં જવાનું છે. પ્રશ્ન 100% આના નીકળ છે. 1-2 હોય, ડીવાયએસઓ, એસટીએ, પીઆઈ, ડેપ્યુટી, મામલતદાર, કે પછી ક્લાસ થ્રીની કોઈ પણ પરીક્ષા તમે લઈ લ્યો, નાયબ ચીટનીસ છે, વિસ્તરણ અધિકારી છે, મુખ્ય સેવિકા છે, બરાબર, એટીડીઓ છે, એ ટીડીઓની પરીક્ષા હોય, સિનિયર ક્લાર્કની હોય, જુનિયર ક્લાર્ક, તલાટી, મુખ્ય સેવિકા, પછી FAW, MPHW, ગ્રામ સેવક. તમે કોઈ પણ પરીક્ષા લ્યો મિત્રો, તમને સોલંકી વંશના પ્રશ્ન તમે ઓલ્ડ પેપરમાં જોવો તો તમને જોવા મળે. એટલા માટે આપણે સોલંકી વંશ જે છે મિત્રો એને આટલું પ્રાધાન્ય આપવાનું છે. એને આપવાનું છે સોલંકી વંશ. એનાથી આગળ જઈએ, સારસ્વત મંડળ શું છે તમને ખબર છે મિત્રો? સારસ્વત મંડળ એ ક્યાંક ને ક્યાંક પાટણ વિસ્તારની અંદર આવે. સારસ્વત મંડળ તમને ખ્યાલ છે ક્યાં આવશે? પાટણમાં. જ્યારે સત્યપુર મંડળ એ ક્યાં આવે? એ લખેલું છે રાજસ્થાનમાં. રાજસ્થાનમાં ક્યાં? તો કે જોધપુરમાં. પરમ મહેશ્વર જે છે એમના ઉપાસક હતા. યુદ્ધ વિજય ક્યાં છે? તો કે સૌથી પહેલા પેલું સૌરાષ્ટ્ર. યાદ રાખજો મિત્રો, પ્રશ્ન તમને પૂછી શકે કે મૂળરાજ સોલંકીનું સૌથી પહેલા પેલું યુદ્ધ કયું છે?
મૂળરાજ સ્વામી નું સૌથી પહેલું યુદ્ધ કે તો સૌરાષ્ટ્ર છે. આ જ ક્વેશ્ચન જે છે સિદ્ધરાજ જયસિંહ માં પૂછે છે. સિદ્ધરાજ જયસિંહ નું સૌથી પહેલા પેલું યુદ્ધ વિજય કયું છે તો એ પણ યાદ રાખજો. કયો આવશે? સૌરાષ્ટ્ર આવશે. સૌરાષ્ટ્રના રાખ હેંગાર બીજા ના હરાવે છે. અહીંયા મૂળરાજ સોલંકી કોના હરાવે છે? ગ્રહ રિપુ ને હરાવે છે, વામન સ્થળી ના રાજા હોય. કચ્છના લક્ષ ને હરાવે છે, કચ્છના રાજા લક્ષ ને હરાવે છે. લાખા ફુલાણી તરીકે ઓળખાતા, ક્યાં નામથી ઓળખાતા મિત્રો? લાખા ફુલાણી તરીકે. કચ્છના લક્ષ ને હરાવ્યા હોય. દ્વંદ્વ યુદ્ધમાં હરાવે છે. ક્યાં યુદ્ધમાં હરાવે? દ્વંદ્વ યુદ્ધમાં. લાટ રાજા બારપ ને હરાવે છે. લાટ રાજા બારપ ને હરાવે છે. આ બારપ નો પુત્ર ગેગીરાજ, ગેગી દ્વેપ બે નામથી ઓળખાય છે. લાટના રાજા બારપ ને કોણ હરાવે છે? જોજો, લાટના રાજા બારપ ને કોણ હરાવે? મૂળરાજ. એને સાથ કોણ આપે? ચામુંડરાજ. પણ બારપ નો પુત્ર ગેગીરાજ જયારે મોટો થશે ત્યારે ચામુંડરાજ ને હરાવશે. પેલા રાજ્ય ગુમાવશે, પિતાએ ગુમાવેલું રાજ્ય, પિતાએ ગુમાવેલું રાજ્ય ગેગીરાજ ફરી પાછું મેળવે છે. એના પિતા કોણ? તો કે બારપ. એ ગુમાવેલું રાજ્ય એમનો પુત્ર ગેગીરાજ ફરી પાછું મેળવે છે. કોને હરાવીને? ચામુંડરાજને. આબુના રાજા ધરણીધરને સામંત બનાવ્યું. સિમ્પલ લોજિક છે. સામંત ક્યારે બન્યો હોય? તો કે મૂળરાજ સોલંકી કીધું હોય કે તું શરણાગતિ શિકાર. જોજો, સાંભળજો, પેલાના સમયની અંદર રાજા હંમેશા બે પ્રપોઝલ મૂકતા, કે ભાઈ તું શરણાગતિ સ્વીકાર. જો શરણાગતિ ન સ્વીકારવી તો કેના માટે તૈયાર રહે? યુદ્ધ માટે. આ બે પ્રપોઝલ હોય, શરણાગતિ સ્વીકાર અને શરણાગતિ ન સ્વીકાર હોય તો યુદ્ધ માટે તૈયાર રહે. અને 50% કેસની અંદર રાજા શરણાગતિ સ્વીકારતા હોય. અમુક રાજા આવો હોય, તમારા જીવનના છેલ્લા સાત સુધી શરણાગતિ તો નહીં જ સ્વીકારો. પ્રસંગે યાદ કરવા પડે આપણે મહારાણા પ્રતાપ. અકબરને કીધું હતું કે શરણાગતિ સ્વીકારવાળા રાજામાંથી હું નથી. એટલે બીજા કોઈ પણ રાજા હોય શરણાગતિ સ્વીકારી હોય, પણ હું સ્વીકારીશ નહીં. બરાબર, આવો યુદ્ધ મેદાનમાં વિજય ભવો. બરાબર, અને મહારાણા પ્રતાપ યુદ્ધ મેદાનમાં ઉતરે છે, અકબર યુદ્ધ મેદાનમાં ઉતરે છે. જે ભારતના ઇતિહાસની અંદર 1-10 મોટા યુદ્ધ છે, 1-10 મોટા યુદ્ધ. એમાંનું એક યુદ્ધ જે છે યાદ કરવું પડે આપણે, હલ્દી ઘાટીનું યુદ્ધ, રાજસ્થાન ની અંદર થયેલું હતું. અમે કીધું હતું હલ્દી ઘાટીના યુદ્ધની અંદર સારી વાત એ હતી, બરાબર, કે ત્યાં આપણને જોવા મળે છે કે ભૂતકાળની અંદર સર્વધર્મ એક સમાન હતો. ક્યાંય કોઈ એવું નથી કીધેલું કે આ હિન્દુ રાજા છે તો એમના બધા સાથીઓ હિન્દુ રાજા જ હોય. અમને ખ્યાલ છે કે મહારાણા પ્રતાપ હતા, મહારાણા પ્રતાપ એના સેનાપતિ જે છે હકીમ સાસુરી હતા, મુસ્લિમ હતા હકીમ સાસુરી. અને આજે પણ ઇતિહાસની અંદર જયારે મહારાણા પ્રતાપની વાત કરે ત્યારે પાછળ શબ્દ બોલાય છે હકીમ સાસુરીનો. આવું જ છે, તમને ખ્યાલ છે કે અકબર છે મુસ્લિમ રાજા હતા, એનો સેનાપતિ માનસિંહજી જેનો વિશ્વાસુ વ્યક્તિ હતો, જેના ઉપર ઘણું શાસન નિર્ભર કરતું હતું, એવા માનસિંહજી જે જોધાબાઈના ભત્રીજા. યાદ રાખજો, જોધાબાઈના ભાઈ નથી. જોધાબાઈના જે ભત્રીજા છે એ પોતે છે હિન્દુ હતા, બરાબર. તો આ હિન્દુ મુસ્લિમ જે છે વિખવાદ તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે, 1947 પછી જ થયા છે, ભારત દેશની આઝાદી પછી. બાકી ભૂતકાળમાં તમને ક્યારે એવું નહીં સાંભળવા મળે કે આ રીતના ખોટા અણબનાવ બન્યા હોય. યાદ કરો બંગાળના ભાગલા 1905, આ સમયે હિન્દુ મુસ્લિમ એક જ હતા, એકતાથી રહ્યા હતા. 16 ઓક્ટોબરના રોજ જયારે છૂટા પડ્યા, બંગાળ જયારે છૂટું પડ્યું ભાગલા તરીકે, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ, ત્યારે પૂર્વ બંગાળની અંદર મોટા ભાગના મુસ્લિમો હતા, પશ્ચિમ બંગાળની અંદર મોટા ભાગના હિન્દુ હતા. તો એ દિવસે બધા એકબીજાને રાખડી બાંધી હતી. અને ભારતની અંદર હિન્દુ મુસ્લિમ એકતા એક છે, ભૂમિ પ્રતિકનું એક જનક દેખાયું હતું હિન્દુ મુસ્લિમનું. તો આ મિત્રો ખબર હોવી જોઈએ, 1947 પછી વ્યક્તિઓ હોય કે જેને પોતે પોતાના વોટ બેંક માટે કે ગમે તે રીતે આ રીતના ભાગલા પડાવતા, ખરેખર ભાગલા પડ્યા જ નહોતા એવું કહી શકીએ. ભારત દેશ સર્વ ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકીએ કે સર્વધર્મ એક સમાન નીતિ અપનાવે છે, બિન સંપ્રદાયિક દેશ છે. હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી યહૂદી બધા સમુદાય જોવા મળે, બધા સમુદાયને એક સરખો દરજ્જો આપવામાં આવ્યો છે એવું નહીં. ભારત દેશ એની અંદર હિન્દુ વ્યક્તિઓ વધારે છે તો હિન્દુઓને અલગથી દરજ્જો, અને બરાબર બીજા રાજ્યને અલગથી દરજ્જો, બીજા સમુદાયને અલગથી દરજ્જો એવું નથી. બરાબર, ચલો, શાકંભરીના રાજા વિગ્રહરાજ સાથે શું કરી હતી? સંધિ કરી હતી, મૈત્રી કરી. 5 રાજ્ય ફરી પાછું મૂળરાજ સોલંકીના. સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના ક્યાં રાજાને રહેવા હતા? ગ્રહ રિપુને. કોના રહેવા હતા મિત્રો? ગ્રહ રિપુને. પછી કચ્છના ક્યાં રાજાને રહેવા હતા? લક્ષને. કચ્છના ક્યાં રાજાને રહેતા? લક્ષને. જે
લાખા ફૂલાણી તરીકે પણ ઓળખાતા. દ્વંદ્વીપના રહેવાતા. લાટના કયા રાજાના રહેવાતા? બારપને. બારપ જે દ્વારપ તરીકે પણ ઓળખાતા. પણ બારપનો પુત્ર ગેગીરાજ હતો કે જેને ફરી પાછું યુદ્ધ જીતી અને યુદ્ધ જીતી અને પિતાએ ગુમાવેલું રાજ્ય ફરી પાછું મેળવ્યું. આગુના રાજા કોના રહેવાતા? ધરણીધરને. એને સામંત બનાવ્યા અને શાકંભરીના વિગ્રહરાજ સાથે સંધિ કરી. મૂળરાજ સોલંકીના સ્થાપત્ય ક્યાં હતા? સિદ્ધપુરની અંદર રુદ્રમાળી. રુદ્રમાળીનું અધૂરું કાર્ય કોને પૂર્ણ કર્યું હતું? સિદ્ધરાજ જયસિંહ. મૂળનાથ અથવા મૂલેશ્વર મંદિર મંડિલ ગામ. સોમેશ્વરનો ત્રિપુરુષ પ્રસાદ. મૂળરાજ વસૈકા નામે ચૈત્ય. ચૈત્ય શબ્દ એટલે યાદ કરવો પડે બૌદ્ધ ધર્મ. મેં તમને ગઈકાલે પણ કીધું હતું, ચૈત્ય કે વિહાર કે સ્તૂપ કે મઠ કે બધા ક્યાં છે? બૌદ્ધ ધર્મના છે. મુંજાલદેવ સ્વામીનો પ્રસાદ. મુંજાલદેવ સ્વામીનો પ્રસાદ. સિદ્ધપુર અને સિંહોર શહેર. ચામુંડરાજ. બીજા નંબર ઉપર રાજા કોણ આવે? ચામુંડરાજ. યુવરાજ અવસ્થામાં લાટ પર ચઢાઈમાં પિતાને મદદરૂપ થયા હતા. યુવરાજ અવસ્થામાં લાટ પર ચઢાઈ પર જીતાને મદદરૂપ થયેલા હતા. અને આ પિતા જે છે એને જે રાજ્ય મેળવ્યું હતું એ રાજ્ય ચામુંડરાજ ગુમાવશે. જે લખેલું છે ભરતપુત્ર ગેગીરાજે લાટ ફરી પાછું મેળવ્યું. સાથીઓનું પરીક્ષણ કરવામાં માહેર હતા. અવસ્થાન ક્યાં થયું? શુકલતીર્થ. અન્નજળનો ત્યાગ કર્યો. એ સમયે રાજાઓ જે છે એની અમુક વિશેષતા કહી શકે, એના સારી સારા પાસા કહી શકે, સારી બાબત કહી શકે. એક સમય આવે એટલે ક્યાંક ને ક્યાંક અન્નજળનો ત્યાગ કરી દેતા અને ધર્મમાં માનતા. આ પ્રસંગે યાદ કરો આપણે ચંદ્રગુપ્ત મૌર્ય. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એને પણ અન્નજળનો ત્યાગ કર્યો હતો અને કર્ણાટકના બેલગોળા કર્ણાટક શહેર છે શ્રવણ બેલગોળા નામનું સ્થળ છે. શ્રવણ બેલગોળા ત્યાં ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ ક્યાંક ને ક્યાંક મૃત્યુ પામે છે અથવા તો જીવ ગુમાવે છે. એને પણ અન્નજળનો ત્યાગ કર્યો હતો. ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ જૈન ધર્મનો અનુયાયી હતા. જૈન ધર્મની અંદર પણ ભદ્રબાહુ દ્વારા ક્યાંક ને ક્યાંક એના એમના જે છે અધ્યક્ષ હતા દિગંબર પંથ. તમને ડીપમાં પૂછી શકે કે મૌર્ય વંશની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય કયો ધર્મ અપનાવ્યો હતો? તો જૈન ધર્મ. અને જૈન ધર્મની અંદર કયો પંથ? તો કે દિગંબર. મિત્રો બધા લેક્ચરની અંદર આટલું રિવિઝન નથી કરાવતા આપણે. સોલંકી વંશમાં રિવિઝન થશે. ડેઈલીનું 15-20 મિનિટનું રિવિઝન થશે. પાછા આપણે કાલ આવશું તો પાછા કાલનું આજે જે ચાલશે ભીમદેવ પછીનું એનું ફરી પાછું કાલે હું રિવિઝન કરું. ભીમદેવ પછી છેલ્લા રજાઓ જે છે એનું પરમ દિવસે રિવિઝન કરું. ઇવન વધીને 2 દિવસની અંદર આપણું આ સોલંકી વંશ પૂર્ણ થશે. વલ્લભરાજ. એક પોઈન્ટ જ યાદ રાખો, સૌથી ઓછો સમય શાસન સોલંકી વંશની અંદર સૌથી ઓછો સમય શાસન કરનાર કોણ હતા? વલ્લભરાજ. માત્ર 6 મહિના. સૌથી વધુ સમય શાસન કે તો કોણ આવશે? ભીમદેવ. બીજો રાજમદન શંકરની શું મળી હતી? ઉપાધિ મળી હતી. દુર્લભરાજ. દુર્લભ સરોવરનું નિર્માણ કર્યું. આ દુર્લભ સરોવર આગળ જતા ક્યાં નામથી ઓળખાશે? સહસ્ત્રલી. શું થશે? સિદ્ધરાજ જયસિંહ 1008 શિવલિંગ મુકાવશે. 1008 શિવલિંગ મુકાવશે. કોષગુરુ, હસ્તશાલા, ઘટિકાગુરુ, 7 મંદિરનું ધવલગુરુ, મદન શંકર પ્રસાદ, જૈન મંદિરો આ બધા જે છે એમના સ્થાપત્ય છે. પછી અપુત્ર હોવાથી ભીમદેવનો રાજ્યાભિષેક કર્યો. નાગરાજ ગાદી ઉપર નથી આવતા. ડાયરેક્ટ કોણ આવશે? એમનો ભત્રીજો ભીમદેવ. અહીંયાથી મિત્રો બાકી હતું. આથી આપણું રિવિઝન ગમે તે રીતે સોલંકી વંશ મગજમાં ઉતારવાનો છે. અહીંયા જે કરાવવું હોય અહીંયા જ યાદ રહી જવું જોઈએ. ભવિષ્યમાં તમારે વાંચવું પણ ઓછું પડે, સિવાય કે તમે રિવિઝન કરવું પડે. એવા તલક રિવિઝન કરજો પણ બધું તમને યાદ હું અહીંયા રખાઈ દઈશ. મિત્રો બધું તમને હું અહીંયા યાદ રખાઈ દઈશ. ભીમદેવ પ્રથમ શરૂઆત કરીએ. ભીમદેવ પ્રથમની ભીમદેવ પ્રથમ. મિત્રો બે રાજા છે ભીમદેવ, એટલા માટે ભીમદેવ પ્રથમ અને બીજો આપણે કહીએ છીએ. ભીમદેવ પ્રથમ જે છે એનું ઉપનામ છે બાણાવલી ભીમ. ભીમદેવ પ્રથમનું ઉપનામ શું છે? બાણાવલી ભીમ. આવો જ ભીમદેવ બીજો આવશે. આવો જ ભીમદેવ બીજો આવશે. એમનું ઉપનામ જે છે ભોળો ભીમ છે. ભોળો ભીમ. ભીમદેવ પ્રથમ જે છે એમાં ખાસ યાદ રાખવું પડે એમના સ્થાપત્ય. ભીમદેવ પ્રથમનું સ્થાપત્ય સૌથી બેસ્ટ ક્યુ મને છે? મોઢેરા નું સૂર્ય મંદિર. વિશે બે વાત કરવી હોય તો એ ક્યાં જિલ્લામાં આવે? મહેસાણા જિલ્લામાં.
કઈ નદીના કિનારા? પુષ્પાવતી નદી કિનારે. કઈ સ્થાપત્ય કલા છે? નાગર શૈલી. પુષ્પાવતી કેની સહાયક નદી છે? રૂપેણની. મોઢેરા જે છે, મોઢેરા બરાબર, એનું પ્રાચીન નામ શું છે? ભગવત ગામ. ભગવત ગામ એનું પ્રાચીન નામ છે. મોઢેરા જે છે ત્યાં શું આવેલું છે? તો કે સૂર્ય મંદિર, અને સૂર્ય મંદિર આગળ શું છે? સૂર્યકુંડ છે. મોઢેરામાં દર વર્ષે જાન્યુઆરી મહિનાની અંદર, તમને ખ્યાલ છે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં, ઉત્તરાર્ધ શાસ્ત્રીય ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે. શાસ્ત્રીય ઉત્તરાર્ધ મહોત્સવનું અર્થ આયોજન કાર્તિકી પૂનમના દિવસે, બરાબર. પણ યાદ રાખજો, મોઢેરાથી નજીક જે છે એ સિદ્ધપુર છે, બરાબર. મોઢેરા જે છે એ મહેસાણા જિલ્લામાં આવે, સિદ્ધપુર છે પાટણ જિલ્લામાં. સિદ્ધપુરની અંદર સરસ્વતી નદી કિનારે, સિદ્ધપુરમાં સરસ્વતી નદી કિનારે પોત્યાક અથવા કાત્યાકનો મેળો ભરાય છે, કે જે ઊંટની લેવેચ માટે પ્રખ્યાત છે. એમાં શું થાય? ઊંટ લેવેચ, ગધેડાની લેવેચ કે તો ઓઠાનો મેળો. સ્થાપતિમાં કોણ આવશે? મોઢેરાનું સૂર્ય મંદિર. પછી આવશે એના મંત્રી. મંત્રી બે ત્રણ હતા, પણ વિમલ મંત્રી ખાસ હતા. વિમલ મંત્રી, એનું સાચું નામ આમ જે છે, આખું નામ જોઈએ તો વિમલ શાહ હતું. શું હતું મિત્રો? વિમલ શાહ હતું. આ વિમલ મંત્રી જે છે એને આબુના દંડનાયક તરીકે નિમે છે. આબુના દંડનાયક તરીકે નિમે છે. આબુના રાજા ધંધુકનાર આવે છે, પરમાર વંશના હોય. આબુના રાજા ધંધુકનાર આવે છે, પરમાર વંશના હોય, બરાબર. ભીમદેવ જે છે ને બે પત્ની હતી, બંને પત્ની તમે પરિચય હશો. એક છે ઉદયમતી, એક છે બકુલા દેવી. ઉદયમતી જે છે, ઉદયમતી એ આપણે એવું કહી શકીએ રાજવંશમાંથી હતા. ને રાખેંગાર, મિત્રો રાખેંગાર એકના પુત્રી હતા. ઉદયમતી રાજવંશમાંથી હતા, રાખેંગાર એક. રા વંશ ક્યાં હતો એ સમયે? જૂનાગઢમાં. બકુલા દેવી જે છે એ ક્યાંક નહીં, આપણે એવું કહી શકીએ નર્તકી હતા, એટલે કે રાજવંશમાંથી નહોતા, બરાબર. અને એનું ઉપનામ જે છે એ ચોલા દેવી હતું. કાની કહાની તમને કદાચ આઈડિયા હશે. ઉદયમતી જે છે, ઉદયમતી રાજવંશમાંથી છે, બકુલા દેવી જે છે એ ક્યાંક ને ક્યાંક નર્તકી હતા, અને હિમદેવ પ્રથમ છે ને પસંદ આવી જાય છે. હિમદેવ પ્રથમને બકુલા દેવી પસંદ આવી જાય છે અને બકુલા દેવી એ લગ્ન કરે છે. આવો જ પ્રસંગ તમને ખ્યાલ હોય તો એ શૃંગ વંશમાં બને છે. પુષ્પમિત્ર શૃંગનો પુત્ર, પુષ્પમિત્ર શૃંગનો પુત્ર અગ્નિમિત્ર હતો. અને આ અગ્નિમિત્ર જે છે એમને ક્યાંક ને ક્યાંક એક છોકરી ગમી જાય છે એ સમય, અથવા તો નર્તકી ગમી જાય છે, બરાબર. એ નર્તકીનું નામ શું હોય? માલવિકા. એ પણ નર્તકી હતા, અને આ રીતે નામ પડ્યું હતું માલવિકા અગ્નિમિત્ર. આ બંનેની પ્રણય કથા છે, આ બંનેની પ્રણય કથા, બરાબર. એ નાટક સ્વરૂપે લખેલી હતી કવિ કાલિદાસે, નાટક સ્વરૂપે લખેલી હતી કવિ કાલિદાસે. તમને ક્વેશ્ચન પૂછાય કે આ શું છે, અથવા તો એ કૃતિ કઈ છે, તો યાદ રાખજો નાટક છે. નાટક છે, કોને લખ્યું છે? કવિ કાલિદાસ. શું નામ છે? માલવિકા અગ્નિમિત્ર. માલવિકા અગ્નિમિત્ર ની અંદર કોણ છે? માલવિકા એક સ્ત્રી છે, અગ્નિમિત્ર એક પુરુષ. માલવિકા અને અગ્નિમિત્ર ની જે આખી પ્રણય કથા છે, આખી પ્રણય કથા એ ક્યાંક ને ક્યાંક ગ્રંથસ્થ કરવામાં આવી ગ્રંથમાં, અને ગ્રંથનું નામ આપવામાં આવ્યું માલવિકા અગ્નિમિત્ર. કવિ કાલિદાસ ના રચયતા છે. યાદ રાખજો મિત્રો, કવિ કાલિદાસ એટલે ભારતની અંદર સંસ્કૃત ભાષાના પિતા તરીકે ઓળખાય છે. સંસ્કૃત ભાષાના પિતા તરીકે ઓળખાય. આવો જ ક્વેશ્ચન પૂછાય કે હિન્દી ભાષાના પિતા કોણ? તો તુલસીદાસ આવશે. તુલસીદાસ નું નામ તમે સાંભળ્યું છે. સંસ્કૃત ભાષાના પિતા પૂછે, હિન્દી ભાષાના પિતા પૂછે, બંને તમને આવડવા છે. એનાથી આગળ જઈ મિત્રો, ભીમદેવના પત્ની હતા ઉદયમતી. એમનું સ્થાપત્ય ખૂબ જ પ્રચલિત છે, બરાબર. રાણકીવાવ, રાણકીવાવ જે છે ક્યાં આવશે? પાટણમાં. યાદ રાખજો, રાણકીવાવ 1947 પછી મળી છે. ભારત દેશની આઝાદી બાદ રાણકી વાવ જે છે આપણને મળેલી છે. ભારત દેશની આઝાદી બાદ રાણકી વાવ મળેલી છે. સાત માળની છે, સાત માળની રાણકી વાવને 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. ગુર્જર મારું શૈલી છે. આપણે કેમ કે નાગર શૈલી એમ, રાણકી વાવ પૂછે તો ગુર્જર મારું શૈલી ભૂલાય નહીં. રાણકી વાવમાં પ્રજા કલ્યાણ જોવા મળેલું છે.
સ્થાનિક લોકોને પાણીની ખૂટ ન પડવી જોઈએ. બીજું આપણે એવું કહી શકીએ કે રાણકીઓમાં ખાસ આવશે સ્થાપત્ય. યસ, એમનું જે સ્થાપત્ય શિલ્પકલા છે એ અનન્ય છે, અનન્ય તો દુર્લભ આપણે કહી શકીએ. તે બધે જોવા ન મળતું હોય એને આપણે શું કહીએ, અનન્ય અથવા તો દુર્લભ. ચલો જોઈ લે ભીમદેવ પ્રથમ. મિત્રો પત્ની કોણ હતા? શરૂઆત અહીંયાથી કરી પત્નીથી. આપણા જીવનની અંદર એ શરૂઆત કંઈ પણ નાની મોટી હોય તો આપણે પત્નીથી કરીએ છીએ. એટલે પીપીટીમાં મેં કીધું એવી રીતે કરી લો એટલે તમને ભવિષ્યમાં ઘડ પડે, ખાસ કરીને બોઈઝને. પત્ની કોણ હતા? ઉદયમતી બકુલા દેવી. મંત્રી કોણ હતા? દામોદર અને વિમલ મંત્રી. આ બંને મંત્રી હતા, દામોદર અને વિમલ મંત્રી. વિમલ મંત્રી તો પછી ક્યાં મોકલી દે છે? વિમલ મંત્રીને આબુ મોકલી દે છે. આબુના રાજા કોના રહેવા હતા? ધંધુકને, પરમાર વંશના હતા. ઓલરેડી અહીંયા રાજસ્થાનમાં બીજો એક વંશ ચાલુ છે, ચાહમાન વંશ, જે આગળ આવશે. ચાહમાન વંશનો ઇતિહાસ આગળ આવશે. એવું કહેવાય છે કે સિદ્ધરાજ જયસિંહ જે છે, સિદ્ધરાજ જયસિંહ એમની પુત્રીને, કંચન દેવીની પુત્રીનું નામ હતું, બરાબર, એમના લગ્ન ચાહમાન વંશ સાથે કરે છે. બરાબર, એનાથી આગળ જઈએ. પુત્ર કોણ હતો? મૂળરાજ કર્ણદેવ અને ક્ષેમરાજ. આ એમના ભીમદેવના પુત્ર હતા. અહીંયા બકુલા દેવી વંશ જ ચાલુ હતો. ક્ષેમરાજ, દેવપ્રસાદ, ત્રિભુવનપાળ પહેલો આ બાજુ ચાલુ હતો. આ ક્ષેમરાજની પેરેલલ જે છે એ કર્ણદેવ હતો. ઉદયમતી વંશ જ છે, આ બાજુ ઉદયમતી વંશ જ ચાલે છે, આ બાજુ એવું કહી શકીએ બકુલા દેવી વંશ. અફઘાનના હુમલા થયા હતા, મેં તમને કીધું ને, અફઘાનના હુમલા સ્ટાર્ટ થઈ ગયા હતા. મિત્રક વંશથી ખાસ સ્ટાર્ટ થઈ ગયા હતા. 1026માં મોહમ્મદ ગજનવી સાથે 30,000ના અશ્વદળ સાથે ગજની, ગજની એટલે ક્યાં આવે? પાકિસ્તાન જે છે એમના ઉપરનો પ્રાંત, ગજની પ્રાંત. જોઈ લ્યો, અફઘાનિસ્તાનનો વિસ્તાર આ આ ગજની છે. અહીંયાથી ધીરે ધીરે ક્યાં પહોંચી ગયા હતા? ગુજરાત. 1026માં મોહમ્મદ ગજનવી 30,000ના અશ્વદળ સાથે ગજનીથી સોમનાથ પર ચઢાઈ કરવા મુલતાન થઈને થરના રણ મારફત ગુજરાતમાં પ્રવેશ્યો. એનો આખો એક રૂટ ક્યાંથી આવ્યો હતા? આ ગજની પ્રાંતમાંથી. ગજની પ્રાંત ક્યાં છે? અફઘાનમાં. ત્યાંથી ક્યાં આવે? મુલતાન. મુલતાનથી ક્યાં આવે? રાજસ્થાન. રાજસ્થાનથી ક્યાં આવશે? ગુજરાત. આ એનો આખે આખો રૂટ છે. અમુક જગ્યાએ 30,000 અશ્વદળ નથી લખ્યા, આમાં તમને ક્યાંક ને ક્યાંક આંકડાકીય ચેન્જીસ જોવા મળશે. અમુક જગ્યાએ 10,000 લખ્યું છે, અમુક જગ્યાએ 15,000. પણ આપણે એટલું યાદ રાખવાનું, મોહમ્મદ ગજનવી ગજની પ્રાંતમાંથી સોમનાથ પર ચઢાઈ કરવા માટે આવેલો. આ સમયે ગુજરાતના રાજા કોણ હતા? ભીમદેવ પ્રથમ. ક્યાંથી આવે છે? ગજની પ્રાંતથી મુલતાન જાય. મુલતાનથી કે મુલતાન છે પાકિસ્તાનમાં આવે, ગજની પ્રાંત છે અફઘાનમાં આવે. તો મુલતાનથી ક્યાં આવે છે? રણ મારફત છેલ્લે ક્યાં પહોંચી જાય છે? ગુજરાતમાં. ગુજરાતમાં સૌથી પહેલું આક્રમણ ક્યાં થાય છે? મોઢેરા ઉપર. મોઢેરામાં સૈનિકોનો સામનો કર્યો. આ સમયે રાજા કોણ હતા? ભીમદેવ પ્રથમ. ઉના પાસે દેલવાડા ઉપર પણ હુમલો કર્યો. ઉનાના દેલવાડા, દેલવાડા જે છે ઉના તાલુકામાં જ આવે. એ લોકો જુનાગઢ વિસ્તારના હતા હશે ને, ખ્યાલ છે કે ઉના દેલવાડા અથવા દેલવાડા ઉના નામની એક, દેલવાડાથી જુનાગઢ, જુનાગઢ દેલવાડા ટ્રેન ચાલે છે, મીટર ગેજ છે. જુનાગઢ દેલવાડા એક ટ્રેન ચાલે છે, મીટર ગેજ છે. આ ટ્રેન જે છે એ આખી આખી ગીરમાંથી પસાર થાય છે, સાસણમાંથી. જો વસંત ઋતુ અથવા ચોમાસાની ઋતુ છે, ચોમાસાની ઋતુ ત્યારે ઓછો વરસાદ હોય, ફૂલ વરસાદ હોય ત્યારે નહીં, ચોમાસાની ઋતુ છે એમાં ત્યારે આ આ ટ્રેનમાં તમે જાઓ જુનાગઢ દેલવાડા, તમે પ્રકૃતિની નજીકથી જોઈ શકો. પ્રકૃતિ એટલી હદે બાયોડાયવર્સિટી હોય, ખૂબ જ આજુબાજુમાં તમને પાણી જોવા મળે, શુદ્ધ પાણી, આમ ચોખ્ખું પાણી. કેમ કે મોટાભાગનો વરસાદ થઈ ગયો એટલે રજ ને જે કંઈ પણ કચરો જે છે જતો રહ્યો હોય. તમને અહીંયા તમારા નસીબમાં હોય તો સિંહ પણ જોવા મળે,
આખી ગીરમાંથી પસાર થાય છે, ગાઢ જંગલમાંથી પસાર થાય છે. આ જ વિસ્તારમાં અલગ અલગ બધા વન્ય પ્રાણીઓ તમને જોવા મળશે. ખાલી પ્રાણી નહીં, વન્ય પ્રાણી કહું ને, વન્ય પ્રાણી એટલે તમારે જંગલના પ્રાણીઓ સમજો. ખાલી પ્રાણીમાં તો કૂતરો આવે, પશુ પ્રાણીની અંદર કૂતરો છે, બિલાડી છે, આ બધા લઈએ છીએ, પણ આ વન્ય પ્રાણી નો કઈ. અમુક હોય જે બિલાડી જે છે એમ કે, જેમ કે જંગલી બિલાડી વન્ય બિલાડી કહી શકીએ, એટલે વન્ય પ્રાણીઓ તમને એ જોવા મળે. ક્યાંક ને ક્યાંક સૌથી વધુ હરણાઓ જે છે વધુ જોવા મળે છે મિત્રો. હરણાઓ આપણે કહીએ, રેડી? ચલો, સાત જાન્યુઆરી 1026માં સોમનાથ પર હુમલો કર્યો, 50,000 સૈનિકો વીરગતિ પામ્યા હતા, એવું કહે છે મિત્રો. ટોટલ સોમનાથ મંદિરનો નાશ કર્યો, શિવલિંગ ખંડિત કર્યું. વાંધો આ જ હતો, લૂંટફાટ કરતા હતા મિત્રો, એનો વાંધો નહોતો. લૂંટફાટ કરતા હતા એનો વાંધો નહોતો, પણ લૂંટફાટ કરીને પાછા બુદ્ધિ વગરના એ શિવલિંગ છે ખંડિત કરનાર. એ અફઘાનથી આવ્યા હતા લૂંટારા, બધા લૂંટારા જ કહેવાય, કઈ કાઢી લેવાનું હતું નહીં, અહીંયા આવીને લૂંટફાટ કરીને જતા રહે, બરાબર. ન્યાય તો બધા લુખા હતા, ને પ્રાંતે લુખો હતો એ સમય, તો એ વસ્તુ સારી ન કહેવાય. તમે લૂંટફાટ કરો છો ત્યાં સુધી વાંધો નથી, તમે લૂંટફાટ કરીને શિવલિંગને ખંડિત કરો, ભગવાન તો બધા એક જ છે, બરાબર. ચલો, એનાથી આગળ જઈએ. યુદ્ધ વિજય જોઈ લ્યો, આબુના રાજા ધંધુક ના હરાવશે, નકુલના ચાહમાન પર પણ આક્રમણ કર્યું હતું, ચાહમાન વંશ રાજસ્થાન. અને કીધું તો આ ચાહમાન વંશ આગળ જતા ચૌહાણ તરીકે ઓળખાશે. ચાહમાન વંશે આપણે દક્ષિણ ગુજરાતમાં પણ રાજ કર્યું છે. સ્થાપત્ય, વિમલ મંત્રી આબુ પર આદિનાથનું આરસનાથ જિનાલય. વિમલ મંત્રી શું કર્યું હતું? આબુ પર આદિનાથનું આરસનાથ જિનાલય બંધાયું હતું, જે વિમલ વસઈ તરીકે ઓળખાણ. મોઢેરાનું સૂર્ય મંદિર જે નાગર શૈલીનું છે. સ્થાપત્ય જોતો ભીમદેવ પ્રથમના ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા પેલું સ્થાપત્ય એના મંત્રી વિમલ મંત્રી, એટલે વિમલ મંત્રીને પૂછ્યા વગર તો નહીં કરે. વિમલ મંત્રી તો ન્યાય એના પ્રતિનિધિ તરીકે ગયો છે. ત્યાં વિમલ મંત્રી કહે ત્યાંનો રાજા નથી, એ તો એના પ્રતિનિધિ તરીકે ગયો છે. વિમલ મંત્રી કોને પૂછીને અથવા પૂર્વ એ કેમને પૂછશે? તો કે ભીમદેવ પ્રથમને, અહીંયા અમે આદિનાથનું જિનાલય બંધાવવાનું વિચારીએ છીએ. આદિનાથનું આરસ પથ્થરનું જિનાલય બંધાવે છે, યાદ રાખજો. આરસ પથ્થર સંગે મરમર શબ્દ તમે સાંભળો છો, સંગે મરમર આમની આરસ સંકળાયેલો છે. વિમલનું નામ જે છે વિમલ શાહ હતું. મોઢેરાનું સૂર્ય મંદિર જે નાગર શૈલીનું છે. સોમનાથનું નવું મંદિર બંધાયું. ત્રિપુરુષ પ્રસાદ પાટણમાં વિખ્યાત કુવો દામોદર મંત્રીઓ દ્વારા. આ બધા મંત્રીઓ અલગ અલગ પોતાની રીતે બનાવે છે. મૂળ કહેવાય તો કોણ? ભીમદેવ પ્રથમ જ ને. આ કોઈ પોતાના જ પૈસા નહીં ખર્ચે. આ કોઈ એટલે કોઈ દામોદર મંત્રી છે, વિમલ મંત્રી છે, પોતાના પૈસા નહીં ખર્ચે. જે પૈસા ભેગા થયા હોય એ રાજ્યના હોય, ભીમદેવ પ્રથમના હોય, રાજ્ય હસ્તકના હોય, અને એ જે છે પૈસાઓ બરાબર એમનું આ બધું કરે છે. ચલો, એનાથી આગળ જઈએ. બીજા સ્થાપત્ય જો રાણકી વાવ છે, ઉદયમતી જયા પ્રકારની, મનોહર વાવ એ પણ ઉદયમતી, આ બધું પાટણમાં આવે. મેઘનાથ મંડપ એ સોમનાથમાં આવશે. કુંભારિયાના દેરા છે વિમલ મંત્રી દ્વારા. આ કુંભારિયાના દેરા ક્યાં આવશે? એ આબુ પાસે, અંબાજી પાસે આવશે. વિમલ મંત્રીના બે સ્થાપત્ય ખાસ યાદ રાખવાનું, એક છે દિલવાડા કુંભારિયાના દેરા. કુંભારિયાના દેરા ક્યાં આવશે? અંબાજી પાસે. બીજું આવશે આરસ પથ્થરનું જિનાલય. આરસ પથ્થર શબ્દ ખાસ વાપરવાનું, બરાબર. જિનાલય કેનું છે? તો કે આદિનાથનું. અહીંયા આરસ પથ્થરનો શા માટે ઉપયોગ કર્યો? યાદ કરો તો આ વિસ્તારમાંથી આરસ પથ્થર છે, આરસ પથ્થર પુષ્કર પ્રમાણમાં મળી આવે છે. એક જ મિનિટ મિત્રો.
ચલો મિત્રો, તો બે ખાસ યાદ રાખવાના છે, એક કુંભારિયાના દેરા અને બીજું આવશે આરસ પથ્થરનું આદિનાથનું જિનાલય. આદિનાથનું જિનાલય, આદિનાથ એટલે યાદ રાખજો પ્રથમ તીર્થકર છો, આ ભૂલાય નહીં, પ્રથમ તીર્થકર જૈન ધર્મનો પ્રથમ તીર્થકર છે. બીજું આપણે એવું કહી શકીએ કે આદિનાથનું મૂળ નામ છે ઋષભદેવ છે. આદિનાથનું મૂળ નામ છે ઋષભદેવ છે. ઋષભ જે છે એ બળદ અથવા તો આપણે કહીએ કે એમની ચિહ્ન આપણે કહીએ પવિત્ર. અજિતનાથ છે, અજિતનાથ એમાં પાછું પરી જશે, આ બીજા નંબરના છે, એમાં આવશે હાથી. મિત્રો જૈન ધર્મમાં તમારે છ કે સાત તીર્થંકર જે છે અથવા તીર્થકર ખૂબ જ અગત્યના છે, છ કે સાત. એમાં આદિનાથ છે, અજિનાથ છે, અજિતનાથ, પછી મલ્લીનાથ છે જે એકમાત્ર સ્ત્રી તીર્થકર છે, મલ્લીનાથ. પછી આપણે એવું કહી શકીએ એકવીસમા તીર્થકર નૈમિનાથ, આ શું હતું, મલ્લીનાથ હતા એકવીસમા નૈમિનાથ. બાવીસમા એરિસ્ટ નેમી જે બીજે બીજા નામથી ઓળખાય નૈમિનાથ, જે આપણે યુજીસીની બુક છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની, હરિપ્રસાદ સરની યુનિવર્સિટી ગ્રંથ નિર્માણમાં બાવીસમા તીર્થકર નૈમિનાથ કીધા છે. યુપીએસસીની બધી બુકમાં એકવીસમા તીર્થકર નૈમિનાથ કીધા છે. એટલે એવું એક અનુમાન છે, બાવીસમા તીર્થકર તો મૂળ એરિસ્ટ નેમી જ છે, આપણે નૈમિનાથ કદાચ નૈમિનાથ તરીકે કદાચ ઓળખાતા હશે. ફરી પાછું યુપીએસસી લેવલની તમે કોઈ પણ બુક જુઓ એમાં એકવીસમા તીર્થકર કોણ લેખા છે, નૈમિનાથ. જ્યારે આપણે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણમાં શું લખ્યું છે, બાવીસમા તીર્થકર નૈમિનાથ. ખરેખર છે એ બાવીસમા એરિસ્ટ નેમી જ હતા. યુપીએસસી લેવલનો ડેટા આપણે માન્ય રાખવો પડે, બરાબર, એ ક્યાંક ને ક્યાંક એનસીઆરટી હોય ત્યારે આપણી બુકમાં કદાચ ભૂલ હોઈ શકે. અને એક અનુમાન એવું પણ છે કે અન્ય નામ તરીકે ઓળખતા, એમાં આપણે શિલાદિત્ય હોય તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત, તો નૈમિનાથ એકવીસમાં તો હતા, તો બાવીસમાં તીર્થકરને પણ નૈમિનાથનું ક્યાંક ને ક્યાંક વિરોધ મળેલું હશે એવું આપણે અનુમાન લગાડી શકીએ. પછી વડનગરનું કીર્તિ તોરણ, વડનગરનું કીર્તિ તોરણ ભીમદેવના સમયમાં. આટલા પણ ક્લિયર હોવા જોઈએ. એના પછી સોમનાથમાં સોમનાથ મંદિર છે, આદિનાથ જિનાલય છે, મોઢેરા સૂર્ય મંદિર છે, રાણકી વાવ છે સાત માળની, કીર્તિ તોરણ છે. કીર્તિ તોરણ ક્યારે બન્યું છે પ્રશ્ન પૂછાય છે. કીર્તિ તોરણ ક્યાં આવશે, તો કે વડનગર. વડનગર ક્યાં જિલ્લામાં આવશે, મહેસાણા. શું છે કુંભારિયાના દેરા. ભીમદેવ બીજો જે છે કંથકૂટના ડુંગરમાં છુપાણો હતો. આ કહાની તમને ખબર જ છે કે જ્યારે મોહમ્મદ ગજનવી રિટર્ન થતા હોય, પરત થતા હોય, આ સમયે ભીમદેવ બીજો જે છે એના ઉપર, ભીમદેવ બીજો નહીં પહેલો આવશે, ભીમદેવ કંથકોટના ડુંગરમાં છુપાયો હતો. ભીમદેવ કંથકોટના ડુંગરમાં છુપાયો હતો. ત્યારે મોહમ્મદ ગજનવી પરત થતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક છુપાય છે, એના ઉપર આક્રમણ કરવા માંગે છે. પણ મોહમ્મદ ગજનવીને કદાચ ખબર પડી ગઈ હોય, એ પોતાનો રસ્તો જે છે ફેરવી નાખે, ડાયવર્ઝન કરી નાખે છે, એટલે કે ત્યાંથી પસાર થતા નથી. ગજનવી સાથે અલબરુની આવેલા હતા, આ વ્યક્તિને ખાસ યાદ કરવા આપણે, અલબરુની એને મહી નદી હતી, મહી નદી શું નામ આપેલું તો મહેન્દ્રી. આવું જે છે મહી નદી ને બીજું નામ આપ્યું હતું મોફિસ, ટોલેમીએ. મોફિસ અને મહેન્દ્રી બંને યાદ રાખવાનું. અલબરુની જે છે, અલબરુની સારામાં સારા લેખક હતા. એવું કહેવાય છે કે ગજનવીની વિજય ગાથા લખતા, ગજનવીની પ્રશંસા કરતા, એ પોતે સારામાં સારા જે છે એ નિષ્ણાંત પણ હતા. અલબરુની છે, અલબરુની ભારત ઉપર એક પુસ્તક લખ્યું જે ખૂબ જ અગત્યનું છે. ભારત ઉપર એક પુસ્તક લખ્યું જે ખૂબ જ અગત્યનું છે, કિતાબુલ હિન્દુસ્તાન. કયું પુસ્તક લખેલું છે, કિતાબુલ હિન્દુસ્તાન લખેલું છે, જે અરબી ભાષામાં છે. કઈ ભાષામાં છે, અરબી ભાષામાં. કિતાબુલ હિન્દુસ્તાન પુસ્તક લખ્યું છે અરબી ભાષામાં. કવિ ફરુબી ગજનવી સાથે આવેલા હતા. બીજો શબ્દ ફરુબી પણ કોની સાથે આવ્યા હતા, ગજનવી સાથે આવેલા. એના પછી આવે કર્ણદેવ, ભીમદેવ પેલો પૂરો,
ત્રણ કે ચાર સ્લાઇડ છે ભીમદેવની, બધી ઇમ્પોર્ટન્ટ છે. પણ અન્ય નામમાં ખાસ યાદ રાખવાનું, ભીમદેવ પ્રથમ છે એનું અન્ય નામ જે છે ભોળો, ભીમદેવ પ્રથમનું છે બાળાવલી ભીમ છે, ભીમદેવ બીજાનું અન્ય નામ જે છે ભોળો ભીમ છે, એના પછી આવે કર્ણદેવ પહેલો. એને કેનું બિરુદ મળેલું છે? ત્રિલોક્ય મલનું બિરુદ મળેલું છે, ત્રિલોક્ય મલ. કર્ણદેવ પ્રથમની જો થોડી ઘણી વાત કરવી હોય તો આપણે વાત કરી શકીએ. કેમ કે એક તો અકાળે મૃત્યુ પામ્યા હતા કર્ણદેવ, ત્રણ ચાર મુદ્દા ખાસ યાદ રાખજો. એક તો અકાળે મૃત્યુ પામ્યા, અકાળે મૃત્યુ પામ્યા એટલે સિદ્ધરાજ જયસિંહ માત્ર 3 વર્ષે ગાદી ઉપર આવ્યો, આ સમયે શાસન સંભાળ્યું માતા મિનળદેવીએ. મિનળદેવીએ જયારે શાસન સંભાળ્યું આ સમયે ખૂબ જ સારા કામ કર્યા. બે ત્રણ કામ હું તમને કહું. એક કામ જે છે એ ધોળકા તળાવ, ધોળકાની અંદર ભલાવ તળાવ, બીજું છે વિરમ ગામ, મુનસર તળાવ, ત્રીજું છે મિનળદેવીના કહેવાથી સિદ્ધરાજ જયસિંહે સોમનાથનો યાત્રા વિરોધ માફ કરેલો હતો. શું કર્યું હતું મિત્રો? સોમનાથનો યાત્રા વેરો માફ કર્યો હતો. બીજું, કર્ણદેવ જે છે એની હત્યા કોને કરી હતી, એના કેના આના ઉપર આક્રમણ કોને કર્યું હતું? કે માળવાના રાજા કોણ આવશે? એક છે યશોવર્મા આવશે, એ પછી આવે નરવર્મા, અને પછી યશોવર્મા. આક્રમણ કોને કર્યું હતું કર્ણદેવ ઉપર? તો કે નરવર્માએ, માળવાના રાજા નરવર્માએ આક્રમણ કરેલું હતું. માળવા ક્યાં આવશે? મધ્યપ્રદેશ યુપીનો વિસ્તાર, માળવા ભાગ રાજસ્થાનમાં છે. નરવર્મા એ કર્ણદેવ સોલંકીની હત્યા કરી અથવા તો કર્ણદેવ સોલંકીનું સામ્રાજ્ય નાશ કર્યું હતું. તેનો બદલો કોણ લેશે? એનો પુત્ર સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહ જશે નરવર્મા અને યશોવર્મા ઉપર આક્રમણ કરવા. નરવર્માનો ઉત્તરાધિકારી કોણ હતો? યશોવર્મા. નરવર્માનો ઉત્તરાધિકારી કોણ હતો મિત્રો? યશોવર્મા હતો. બરાબર, ચલો એનાથી આગળ જઈ. હવે કર્ણદેવ સોલંકી અને મિનળદેવીની કહાની તમને ખ્યાલ હોય તો, બરાબર, એવું કહેવાય છે મિત્રો મિનળદેવી કદરૂપા હતા. જો સાંભળ્યું, મિનળદેવી કદરૂપા હતા એટલે એ લગ્ન જે છે કર્ણદેવ સોલંકી ક્યારે નહોતા કરવા. કર્ણદેવ સોલંકીએ એમને ના પાડેલું હતું, લગ્ન જે છે એ હું નહીં કરું મિનળદેવી. કેમ કે મિનળદેવી જે છે, હા, પણ મિનળદેવીને સારા પાસા એ હતા કે શસ્ત્રવિદ્યા, અસ્ત્રવિદ્યા, જરૂર પડે ત્યારે શસ્ત્રનું જ્ઞાન, જરૂર પડે ત્યારે શાસ્ત્રનું જ્ઞાન, રાજતંત્ર શાસન તંત્ર કઈ રીતના ચલાવવું એ બધી એમને ખબર હતી. જો મિનળદેવીનો થોડોક ઇતિહાસ કહી, મિનળદેવી ક્યાં કુળના હતા? કંદમ કુળના. ક્યાં આવેલું છે એમનું શાસન? કર્ણાટક પાસે. કર્ણાટક પાસે શાસન આવેલું છે. રાજમાતા તરીકે રહી ચૂકેલા હતા. રાજમાતા એટલે કે પિતાની ગેરહાજરીમાં એને આખે આખું શાસન સંભાળ્યું હતું. બરાબર, સ્વાભાવિક છે, પિતાની ગેરહાજરીમાં આખું શાસન સંભાળ્યું હોય એટલે એને બધી ખબર હોય, રાજતંત્ર કઈ રીતના ચલાવવું, રાજશાસન કઈ રીતના ચલાવવું, શસ્ત્ર અસ્ત્ર વિદ્યા શાસન વ્યવસ્થા બધી, એટલે બધી જાણકારી હોય. એટલે મિનળદેવી કુશળ હતા. કહેવાનો મતલબ મારો ખાલી એટલો જ છે, કદરૂપા ભલે હોય પણ રૂપ સુંદરી નહોતા પણ ગુણ સુંદરી હતા. હું આવો શબ્દ યુઝ કરીશ, રૂપ સુંદરી નહોતા પણ ગુણ સુંદરી જરૂર હતા. અને જે સમજદાર વ્યક્તિઓ છે એને ખબર જ છે કે રૂપ જે છે રૂપ એ આજીવન નથી રહેતું, ગુણ જે છે એ આજીવન રહેશે, રૂપ જે છે આજીવન નથી રહેતું. રૂપ સુંદરી જે છે એનો મિનિંગ થોડા વર્ષો સુધી હોય પણ ગુણ સુંદરી જે છે એ ઇફેક્ટિવ અથવા તો એનો મિનિંગ છે આખું વર્ષ અથવા તો જ્યાં સુધી તમે જીવો છો ત્યાં સુધી રહેશે. અહીંયા કર્ણદેવ સોલંકી જે છે એ જ્યારે મિનળદેવીને જોવે છે અથવા તો એની વાત ચાલે છે ત્યારે એ ના પાડે છે અને મિનળદેવી જે છે એમને લગ્ન નથી કરવા. પણ ઉદયમતી, એમના માતા ઉદયમતી
અને એના સલાહકાર હતા મુંજલે સમય ઉદયમતી મુંજાલ મુંજાલ મહેતા. આ બંનેની અઢળક ઈચ્છા હતી એમના લગ્ન એની હારે જ થાય, કેમ કે એને ભવિષ્ય ભાઈખું હતું, એને ભવિષ્યની ખબર હતી કે કાલ સવારે કર્ણ, આ તો રાજતંત્ર છે, રાજતંત્રમાં બધું શક્ય છે, કાલ સવારે કર્ણદેવ સોલંકીની ગેરહાજરી હોય, કાલ સવારે કર્ણદેવ સોલંકીની ગેરહાજરી હોય, બહાર ગામ જાય, યુદ્ધ કરવા જાય, અથવા બને કોઈ પણ અણબનાવના લીધે એનું મૃત્યુ થઈ જાય, આ સમયે એવી ધર્મપત્ની જોશે, આ સમયે એવી પત્ની જોશે કે એની ગેરહાજરીમાં એનું શાસન સંભાળી શકે, અને ગેરહાજરીમાં શાસન સંભાળી શકે એવા બધા ગુણ જે છે એ મિનટ દેવીમાં જોવા મળ્યા હતા ઉદયમતી અને મુંજાલને, મુંજાલ મહેતા. આ વાતને ધ્યાને રાખી ઉદયમતી અને મુંજાલના કહેવાથી કર્ણદેવ સોલંકી જે છે મિનર દેવી લગ્ન કરે છે. પેલા લગ્નની ના પાડતા હતા કે ભદ્રુત, આ રીતે લગ્ન થઈ જાય છે. જય કેસીને પુત્રી હતા કર્ણદેવ જે છે, કર્ણદેવ સોલંકી ના લગ્ન જય કેસી કંદમકુળ ચંદ્રપુરના રાજા, ક્યાં કેના રાજા હતા, તો કે કર્ણાટક પાસે આવેલ ચંદ્રપુર. ચંદ્રપુરના રાજા કોણ હતા, ચંદ્રપુરના રાજા તો કે જય કેસી. આ જય કેસીની પુત્રી કોણ હતી, તો કે મિનળદેવી. કોણ હતી, મિનળદેવી. અને મિનળદેવીના લગ્ન કોના રીતે થયા, કર્ણદેવ સોલંકી. આટલા પોઈન્ટ ક્લિયર હોવા જોઈએ. બીજા બે ત્રણ પોઈન્ટની વાત કરું, કર્ણદેવ સોલંકી કર્ણ તળાવનું નિર્માણ કર્યું હતું કર્ણરાજ સાગર. કર્ણસાગર તરીકે પણ ઓળખે છે, કર્ણસાગર તળાવ. પણ એવું કહે છે કે આ જ સરોવર એટલે, અથવા આ જ તળાવ એટલે એ આગળ જતા કાંકરિયા તળાવ, ત્યારે ખૂબ જ નાનું હતું. પછી તમને ખ્યાલ છે કે સ્વતંત્ર સલ્તનતની અંદર કુતુબુદ્દીન અહેમદ શાહ તે વ્યવસ્થિત નિર્માણ કરાવે છે. એટલે કાંકરિયા તળાવનું નિર્માણ કરતા કુતુબુદ્દીન અહેમદ શાહ કહેવાય છે. પણ આ મૂળ જે છે પાયા કોને નાખ્યા હતા, એ કર્ણદેવ સોલંકી નાખેલા હતા. આ ખબર હોય, કુતુબુદ્દીન અહેમદ શાહ જે છે એ હોજે કુતુબ નામ રાખે છે. આગળ જતાનું નામ પડે છે કાંકરિયા તળાવ. યાદ રાખજો, આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે. યસ, મહાગુજરાત આંદોલન સમયે વડાપ્રધાન, એ સમયના વડાપ્રધાન 1960માં જવાહરલાલ નહેરુ ગુજરાત આઝાદ અને મહારાષ્ટ્ર આઝાદ આ ઘોષણા ક્યાંથી કરે છે? કાંકરિયા તળાવ ફૂટબોલ, અથવા કાંકરિયા તળાવ જે છે એ મેદાનમાંથી, ફૂટબોલનું મેદાન હતું ત્યાંથી. જવાહરલાલ નહેરુ બોલે છે કે હવેથી ગુજરાતે અલગ અને મહારાષ્ટ્રએ અલગ, ગુજરાત જે છે એને પોતાની વિધાનસભા, સચિવાલય, હાઈકોર્ટ આ બધું બનાવવાનું રહેશે, અને મહારાષ્ટ્ર એમાં તો બધું આવી જ જશે, કેમ કે મુંબઈ છે મહારાષ્ટ્ર સાથે ગયું હતું. આવા પોઈન્ટ કોને કીધા હતા, કે વડાપ્રધાન એ સમયના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. એ તો પ્રશ્ન પૂછાય કે ગુજરાતની આઝાદીની ઘોષણા ક્યાં સ્થળેથી થયેલી છે? કાંકરિયા ફૂટબોલ તળાવ, કાંકરિયા તળાવ જે છે ને ફૂટબોલનું મેદાન આવેલું છે ત્યાં. ચલો એનાથી આગળ જઈએ. કર્ણદેવ સોલંકી જે છે એના પોઈન્ટ જોઈ લઈએ આપણે. કે સૌથી પહેલામાં પેલું એને બિરુદ કયું મળ્યું હતું, ત્રિલોક્ય મળ. બિરુદ મળ્યું હતું ત્રિલોક્ય મલ. મંત્રી કોણ હતા, મુંજાલ. મંત્રી કોણ હતા મિત્રો, મુંજાલ. લગ્ન કોને યારે થયા હતા, મૈણલા દેવી. યાર તો જો યાદ રાખજો, આ મિનળ દેવીનું મૂળ નામ છે, મૂળ નામ મૈણલા દેવી. ધર્મ કયો હતો, પરમ માહેશ્વર. ધર્મ છે પરમ માહેશ્વર. સ્થાપત્ય કયું, કર્ણાવતી નગર. જો આ હું તમને કેવા પોતા ભૂલી ગયો, કર્ણાવતી નગરને ક્યાંક ને ક્યાંક સ્થાપના કરી, અથવા એક શહેર હશે એવું. તો હવે જો એ પેલા ઓલરેડી શહેર હતું જ, આજનું અમદાવાદ, ભૂતકાળમાં કર્ણાવતી નગર. એની પહેલા એનું નામ જે છે આશાવલી હતું. આશાવલીના રાજા આશા ભીલ ને હરાવ્યા એવો શબ્દ ઉલ્લેખ કર્યો છે. એ શાસન હતું આશા ભીલનું શાસન હતું. આશા ભીલને હરાવી કર્ણદેવ સોલંકી આશા ભીલને હરાવી એનું નામ શું રાખ્યું, કર્ણાવતી નગર. આ જ કર્ણાવતી નગરનું આગળ જતા નામ અહેમદ શાહ શું રાખશે મિત્રો, અમદાવાદ. અહેમદ શાહ શું રાખશે, અમદાવાદ. પછી જયંતી દેવીનું જિનાલય, બીજું સ્થાપત્ય કયું છે, જયંતી દેવીનું જિનાલય છે. કર્ણસાગર તળાવ,
કર્ણ રાજસાગર તરીકે પણ ઓળખાય છે, કર્ણ સાગર તળાવ તરીકે ઓળખાય, જોઈ શકો તમે. પાટણમાં કર્ણ મેરુ પ્રસાદ, પાટણમાં કર્ણ મેરુ પ્રસાદ, આ પ્રસાદ ઘણા જગ્યાએ તમને સાંભળવા મળશે, પ્રસાદ શબ્દ. મૃત્યુ કઈ રીતના થયું? તો કે માળવાના રાજા નરવર્માએ, માળવાના રાજા નરવર્માએ 1094માં આક્રમણ કર્યું અને આ રીતનો એનો અંત આવે છે. કોણ હતો? કે કર્ણદેવ લંકિત. હવે ગાદી પર કોણ આવશે? તો કે સિદ્ધરાજ જયસિંહ તો નાના છે, માત્ર 3 વર્ષની હોય છે, અને ડાયરેક્ટ ગાદી ઉપર એ સિદ્ધરાજ જયસિંહ તો ન આવી શકે. સિદ્ધરાજ જયસિંહ એવું કહેવાય છે 16 વર્ષે શાસન કરતા થાય છે, 16 વર્ષે સિંહાસન ઉપર આવે છે. 16 વર્ષે કેના ઉપર આવે? સિંહાસન ઉપર આવે છે. યુદ્ધ વિજય 1073માં લાડ પ્રદેશ પર જીત પ્રાપ્ત થઈ, પરંતુ જગતપાલે વિશ્વામિત્રી નદીના તટે સોલંકી સૈન્યને હરાવી નવસારી શહેર મુક્ત કરાવ્યું. થોડા સમય બાદ લાડ પ્રદેશ પણ કબજે કરે છે. કોણ લાડ પ્રદેશ કબજે કરે છે? કર્ણદેવ સોલંકી. આ લોકો લાડ પ્રદેશ અને જૂની દુશ્મનાવટ છે. ચાકમાન વંશ રાજસ્થાન એની અરે અણબનાવ બને સુધરી જાય, અણબનાવ બને સુધરી જાય. પાછલા રાજાઓમાં આપણે જોયું એક ચાહમાન વંશ ને, બીજો જે છે એ લાટ, લાટનો જે છે પ્રદેશ છે તે પેલા પેલો જે છે ગરપ ગિરિયપ રાજા ફરી પાછું મેળવે છે. બરફ રાજા છે, બરફ રાજા, બરફ રાજા એ હારી જાય છે. તેનો પુત્ર જે છે ગેગીરાજ, બરાબર, ગેગીરાજ ફરી પાછો એ લાટ પ્રદેશ જીતી લે છે. હવે ફરી પાછો કર્ણદેવ સોલંકી જે છે લાટ પ્રદેશ કબજે કરે. સમજાણું? ઉત્તર ચઢાવ આવતે, ઉત્તર ચઢાવ આવતા રહે છે. આશાપલ્લીના રાજા આશા ભીલને હરાવી, મીણ દેવી વિશે સાંભળો, મૂળ નામ મૈણલા દેવી, પિતા કોણ હતા? જય કેશી. સ્થાપત્ય મુનસર તળાવ, મલાવ તળાવ, આની ચર્ચા આપણે કાલે કરશું. ધાર્મિક કાર્ય સોમનાથનો યાત્રાવીરો માફ કરાયો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાજા જય કેશી કર્ણદેવના, કર્ણદેવ જે છે કર્ણાટક ન્યાય શાસન કર્યા હતા. કર્ણાટકમાં ગોવા પણ અનુમાન છે, અમુક જગ્યાએ બુકમાં અમુક જગ્યાએ ગોવા પણ લખેલું છે, આપણે બે યાદ રાખો. ચંદ્રપુરના રાજા હતા કંદમ કુળના, જો આ શબ્દ ખ્યાસ યાદ રાખજો, બધાના કુળની નથી ખબર, આ કુળનું નામ છે કંદમ કુળ. આર્ય મલાવ તળાવ, મુનસર તળાવ. હવે બિલ્હણા સમયે એવા હતા જેને કર્ણસુંદરી નામની એક પ્રણય કથા લખી હતી, એના બે વચ્ચે છે. કર્ણસુંદરીમાં કર્ણ એટલે કર્ણદેવ સોલંકી, સુંદરી એટલે મીનળદેવી. કર્ણ એટલે કર્ણદેવ સોલંકી ને સુંદરી એટલે મીનળદેવી, આ બંનેની કહાની લખાણી હતી, એ પ્રણય કથા તરીકે ઓળખાણી. કયા? તો કે કવિ બિલ્હણે કહેલું છે કર્ણસુંદરી. કવિ બિલ્હણ છે ને કશ્મીરી, કશ્મીરી જે છે કશ્મીરી કવિ છે. દક્ષિણ ભારતમાં જતા હતા, દક્ષિણ ભારતમાં આ સમયે સોલંકી વંશ જે છે એ સામ્રાજ્યની અંદર રહેલા છે. દક્ષિણ જતા પહેલા સમય થોડોક સમય અહીંયા પસાર કરેલો છે. એના પછી આવા મિત્રો સિદ્ધરાજ જયસિંહ, એક લેક્ચર જોશે, 1 કલાક મિનિમમ સિદ્ધરાજ જયસિંહ એટલું ડીપમાં કરાવવાનું છે, કાલે જોશું આપણે. બરાબર, આપણે મસ્ત મજા આવે છે, કલાક કલાકના લેક્ચર જે ફટાફટ પૂરા પણ થઈ જાય ને તમારો સિલેબસ પણ આગળ ચાલે. મિત્રો, અમે ધારત તો ડેઇલીની 2-2 કલાક ગોઠવી શકતા હતા. અમારી ખુદની ચેનલ છે, બરાબર, આખી ટીમ અમારી ખુદની છે, અભિજીત સર જે છે પોતે, પછી હું પોતે, પછી રાઠોડ સર છે, દેવસિંહ ઝાલા સાહેબ છે, બરાબર, હજી 1-2 છે, આખી ટીમ છે જ્ઞાન ગુરુકુળની. 2 કલાક નથી કર્યું, એનું કારણ છે કે હવે વિદ્યાર્થીઓ જે છે ને એ ઓનલાઈન જે છે ઓનલાઈન ની અંદર ભલે 2 કલાક ભણી શકે છે પણ 1 કલાક વધુ ઇફેક્ટિવ રહે. બાકી 2 કે 3 કલાક એ ચાલે, પણ વચમાં પછી ટેસ્ટ સિરીઝ ને હોય તો મજા આવે. પણ કન્સેપ્ચ્યુઅલ ડેટા તમારે સ્ટડી કરવો હોય, કન્સેપ્ચ્યુઅલ ડેટા, તો 1 કલાક વધીને 2 કલાક હોય મેક્સિમમ, પણ 1 કલાક વધુ રહે તો વધુ સારું રહેશે. તો આપણે અહીંયા સિદ્ધરાજ જયસિંહ જે છે પહોંચેલા છે. આજે 2 રાજા વિશે અભ્યાસ કર્યો, બરાબર, એના પહેલાના દિવસે એ 4 રાજા વિશે અભ્યાસ કર્યો હતો, મૂળરાજ સોલંકી, ચામુંડરાજ, વલ્લભરાજ, દુર્લભરાજ. આજે 2 રાજા વિશે અભ્યાસ કર્યો, ભીમદેવ પ્રથમ અને કર્ણદેવ સોલંકી વિશે. કાલે આપણે જોશું સિદ્ધરાજ જયસિંહ, 1 કલાક મિનિમમ ચાલશે સિદ્ધરાજ જયસિંહ, એટલો અગત્યનો પોઈન્ટ છે. ચલો મિત્રો, અહીંયા સુધી રાખીએ. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર રીડિંગ. જય હિન્દ, જય ભારત.